फ्रेंड्स, वेलकम टू क्विक एंड इजी। फ्रेंड्स, જોઈને તો સમજી ગયા કે હલવાસન છે। તો યસ, આ દિવાળી પર આપણે આપણા ગેસ્ટ માટે હલવાસન બનાવીશું, ખંભાતનું વર્લ્ડ ફેમસ હલવાસન। પણ આ હલવાસન એના જેવું નથી, બટ ટેસ્ટમાં કમ્પ્લીટ બહુ જ સરસ છે। તો આ હલવાસન આપણે ખાંડમાંથી નહીં, ગોળમાંથી બનાવીશું, અને તે છતાં તમારે ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, બહુ જ મસ્ત બનશે। તો એના માટે ગુંદર છે, ઘઉંના ફાડા છે, ઘી છે, મલાઈ છે, દૂધ છે અને ગોળ છે। ગોળ અને ગાયના ઘીનું કોમ્બિનેશન, એનો ટેસ્ટ બહુ જ અમેઝિંગ આવે છે। તો એ મેં લીધું છે, અને એની સાથે મેં આ ઉકાળેલું દૂધ છે 500 ml, એકચ્યુઅલી 750 ml હતું, એને મેં ઉકાળીને 500 ml કર્યું, કારણ કે મારું દૂધ પણ ગાયનું દૂધ છે, હું ફૂલ ફેટ મિલ્ક નથી વાપર્યું મેં। તો સૌથી પહેલાં આપણે જે 1/4 કપ ઘી છે ને, એ ઘીને તાંસળામાં લેવાનું, એ સહેજ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે આ ગુંદર છે ને એને તળીશું નહીં, આપણે એને માઇક્રોવેવ 1 મિનિટ માટે કરી લઈશું। પછી તમારે જોવાનું કે થોડો કાચો રહ્યો હોય તો 10-1 સેકન્ડ કરવાનો, મારો 1 મિનિટ ને 20 સેકન્ડમાં થયો હતો, કારણ કે થોડો ગુંદર વધારે હતો અને પ્લેટ નાની હતી, એટલે બસ એ થોડોક ઠંડો થાય ને એટલે એને તમારે મિક્સરમાં ક્રશ કરીને પાવડર કરી લેવાનો। આ બહુ બેસ્ટ મેથડ છે, ગુંદરને તળ્યા વગર એને યુઝ કરવાનો, અને તમે સ્ટોર પણ કરી શકો, એકદમ ફ્રી ફ્લો પાવડર થઈ જશે। હવે ત્યાં સુધી આપણું ઘી થોડુંક ગરમ થઈ ગયું છે, એમાં આપણે ઘઉંના ફાડા ઉમેરી દેવાના છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। ફ્રેન્ડ્સ, હંમેશા કોઈ પણ સ્વીટ બનાવો ને તો એટલું યાદ રાખવાનું કે ઉતાવળ નથી કરવાની, ધીરજ, સ્લો ફ્લેમ ઉપર 7-8 મિનિટ તમારે આ જે આપણા ઘઉંના ફાડા છે એને ઘીમાં તળી લેવાના। જ્યારે તમે ઘીમાં એને શેકાય ને ત્યારે તેમાં તમારે 1 તજનો ટુકડો અને 1 જાવંત્રી નાની પત્તી નાખી દેવાની છે। એનાથી શું થશે, એનો ફ્લેવર ઘીમાં લાગી જશે અને તમારો હલવાસન છે ને એ બહુ જ સરસ બનશે। 7-8 મિનિટ થયું ને એટલે તમે જોયું કે ફાડા સરસ શેકાઈને ઉપર આવી ગયા છે, એમાં તમારે આ હસેકું દૂધ ઉમેરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, ગાયનું ઘી ગાયનું દૂધ ઉમેર્યું છે ને તો પણ એમાં કોઈ જ કચાશ નહીં રહે, હલવાસન બહુ જ સરસ બનશે। બસ હવે એને બરાબર ધીમા તાપે હલાયા કરવાનું છે, સહેજ 1-2-3 મિનિટ થઈ જાય એટલે જે મલાઈ હતી એ મલાઈ તમારે અંદર ઉમેરી દેવાની છે, અને પછી બધું બરાબર ઉકળવા દેવાનું। 7-1 મિનિટ થઈ જશે ને એટલે ધીરે ધીરે દૂધ ઉકળીને જે ફાડા છે એની સાથે મિક્સ થઈને આપણું મિક્સર ઘટ્ટ થતું જશે, જો ધીરે ધીરે ઘટ્ટ થતું જાય છે ને, અને એ દૂધમાં જ આપણા ફાડા જે છે એ ચઢી પણ જશે। બસ એને તમારે હલાવતા રહેવાનું છે, અને આ પ્રોસેસ તમને આખું મારું હલવાસન બનતા 40-45 મિનિટ લાગી હતી। હવે આ ઘટ્ટું થઈ જાય ને એટલે જે ગુંદર હતો આપણો 1/4 કપ આપણે પાવડર કર્યો હતો ને એ અંદર ઉમેરી દેવાનો। હવે ગુંદર તમે ઉમેરશો ને એટલે જે દૂધ છે ને એ ફાટી જશે, જો આવી રીતે તમને અંદર કણી દેખાય છે કે નહીં, બસ આવી રીતે હજુ તમારે એને હલાયા કરવાનું છે, ધીરે 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 ઘટ્ટ થઈ જશે। હવે એમાં આપણને નટ્સ જે તમને ભાવતા હોય, જે તમારી પાસે હોય ને, એ તમારે અંદર ઉમેરી દેવાના અને એને થવા દેવાનું। હવે આ આપણું નોનસ્ટિક પેન છે ને એટલે કોઈ પણ ચિંતા વગર એને સાઈડ ઉપર સિમર કરો। હવે આપણે બીજા પાનમાં ગોળ લેવાના છે, ગોળની ચાસણી નથી બનાવવાની, ગોળનો થોડોક મેલ્ટ કરવાનો એટલે કે સ્મૂધ થઈ જાય અને ઇઝીલી આપણું જે મિક્સર છે ને એમાં સરસ ઓગળી જાય। જો તમે ડાયરેક્ટ નાખો ને એના કરતાં આ રીતે નાખશો ને તો થોડો કલર વધારે સરસ આવે છે, એ છે, બીજું કોઈ જ વાત નથી। બસ આવો થોડોક મેલ્ટ થઈ જાય ને એટલે તમારે એ ગોળને અંદર ઉમેરી દેવાનો છે અને બધું બરાબર હલાવી લેવાનું। તમે ગોળ પહેલાં અંદર ઉમેરશો ને તો થોડાક ગઠ્ઠા લાગશે, પણ ચિંતા કરવા જેવું નથી, થોડીક જ વાળમાં ગોળ અંદર સરસ ઓગળી પણ જશે અને બધું જ મિક્સર એક રસ થઈ જશે। હજુ બીજી 10-1 મિનિટ તમારે એને ધીરા તાપે થવા દેવાનું છે, જો ગઠ્ઠા થઈ ગયા છે પણ કોઈ ચિંતા નહીં, થોડીક વારમાં એ ગોળ અંદર જ ઓગળી જશે। જો ખાંડ વગર પણ ગોળનો એટલું સરસ હલવાસન, અને એનો કલર જુઓ કેટલો સરસ છે, એની પર ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરવાનો છે। ફ્રેન્ડ્સ, એક વસ્તુ હું ભૂલી ગઈ કે તમારે જ્યારે તમે ગોળ નાખો ને એ પહેલાં આપણે પેલો તજનો ટુકડો અને જાવંત્રી તમારે બહાર કાઢી લેવાની। બસ તમને આ ઢીલું મિક્સર લાગે છે ને, 2-3 કલાક ઠરીને એકદમ સરસ થઈ જશે। હવે એને 2-3 કલાક સાઈડ ઉપર રહેવા દો। હવે 3 કલાક થઈ ગયા છે, સરસ આપણું મિક્સર જામી ગયું છે, એક સરખા પીસ બને ને એટલે મેં આ 1 ચમચો લીધો છે, એને ઘીવાળો કરી લીધો, અને બસ આવી રીતે તમને જે શેપ ગમે ને એ રીતે અને નટ્સ આવી રીતે તમે લગાવી અને તમારું હલવાસન રેડી કરો છે કે નહીં, એકદમ
હલવાસનનો એકદમ હેલ્ધી ઓપ્શન, અને તે ટેસ્ટ વાઇઝ તો તમને કહી જ ના શકો જો તમે કહો નહીં ને ત્યાં સુધી કે ભાઈ આ હલવાસન ખાંડ નહીં પણ ગોળમાંથી બન્યું છે, તો બહુ જ સરસ હલવાસન બને છે. તો તમે આ દિવાળી પર ચોક્કસથી મારી આ સ્વીટ ટ્રાય કરજો. આ સ્વીટ મને ગોળમાં બનાવવાનો એટલે આઈડિયા આવ્યો ને કે આ બહુ હેલ્ધી ઓપ્શન છે. અને જનરલી હું જે સ્વીટ બનાવું છું, તમે મોસ્ટલી જે લોકો રેસીપી જોતા હશે ને, તો મારી રેસીપી સ્વીટ ગોળમાંથી હોય છે, એટલે ગોળ એ એક હેલ્ધી ઓપ્શન છે ખાંડ કરતાં. અને જો કોઈ એવી રેસીપી હોય કે જેમાં હું ગોળ ના યુઝ કરી શકું તો હું એમાં સાકરીઓ યુઝ કરું છું, પણ ખાંડ હું બહુ જ ઓછી યુઝ કરું છું. અને જો હું પેક કરીને મૂકી તો કોઈ કહી શકે કે આ ગોળવાળું હલવાસન છે, બહુ જ સરસ રેસીપી બનશે. તો આ દિવાળી પર ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર પણ જરૂરથી કરજો. કોમેન્ટમાં મને જણાવજો કે તમને અમારું ગોળવાળી હલવાસનની રેસીપી ગમી કે ના ગમી, અને જો ગમી હોય ને ફ્રેન્ડ્સ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ, હેપ્પી દિવાળી.